વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર સ્ટાર્ટ જેનું નામ હતું પરમાણુનું બંધારણ અને એની અંદર આપણે દ્રવ્યમાં રહેલા વીજ કણો વિશે માહિતી મેળવી હતી કે જેમાં આપણે સૌથી પહેલા જે છે તે પરમાણુ શું છે તેનો ખ્યાલ મેળવ્યો હતો બરાબર જેનો અભ્યાસ કર્યો હતો ત્યાર પછી આ બે વૈજ્ઞાનિક હતા એક હતું જે જે થોમ્સન અને ઈ ગોલિસ્ટ બંનેના પ્રયોગો વિશે જોયા હતા ત્યાર પછી થોમ્સન નામના જે વૈજ્ઞાનિક હતા બરાબર એમણે દર્શાવ્યું એમણે મતલબ એક અહેવાલ રજૂ કર્યો હતો કે પરમાણુનું બંધારણ કેવું છે તેના વિશે આપણે ગઈકાલે ભણેલા તો એમાં એમણે એવું કહ્યું હતું કે જે પરમાણુ જે છે તે ગોલીય આકાર ધરાવે છે બરાબર અને બીજું તેમણે એમ કહ્યું હતું કે પરમાણુ ધન વિસ્તારિત ગોળો છે અને તેની અંદર ઇલેક્ટ્રોન જે છે તે જડેલા હોય છે ઉદાહરણ તરીકે જો આપણે લઈએ તો તરબૂચ માટેનું ઉદાહરણ આપણે લઈ શકીએ કે જેમાં તરબૂચના લાલ ભાગની અંદર જે છે તે સમગ્ર પ્રોટીન તરબૂચનો લાલ ભાગ જે છે તેને પ્રોટોન તરીકે લો અને તેની ઉપર જે ગોઠવાયેલા કાળા કલરના બીજ જે છે તેને ઇલેક્ટ્રોન તરીકે લો

એ લીધેલું એને સોનાનું વરખ લીધેલું પાત્રો વરખ બરાબર એટલે આ જે સોનેરી કલરમાં ગોલ્ડન કલરમાં દર્શાવે છે એ સોનાના પરમાણુ તેમણે આલ્ફા કણનો મારો ચલાવ્યો હતો તો તેને જોવા મળ્યું હતું જે આલ્ફા કણો જે હતા બરાબર એ આલ્ફા કણો ની અંદર ખૂબ જ ઓછા કણ એવા હતા કે જે અથડાઈ ને પાછા ફરતા હતા બાકી મોટે ભાગેના જે કણો હતા આલ્ફા કણ એ બધા સોનાના વરખ ની અંદરથી પસાર થઈ જતા હતા બરાબર એટલે તમે જોઈ શકો છો કે અહીંયા આકૃતિની અંદર તમે આકૃતિમાં જોઈ શકો છો કે મોટે ભાગના જેટલા પણ કણ છે તે પસાર થઈ જાય છે પરંતુ આ બે ત્રણ કણ જે છે તે પસાર થતા નથી અને સોનાના પરમાણુની સાથે અથડાય છે તો કોઈ વસ્તુ એવી છે સોનાના પરમાણુમાં કે જે આલ્ફા કણને પસાર થવા દેતી નથી બરાબર તો આજે હજુ અહીંયા તમે જોઈ શકો કે રુટરફોર્ડ એવો અનુમાન કર્યું કે સોનાના પરમાણુમાં રહેલા અપરમાણીય કણ છે કોઈ તો એ કણો દ્વારા આલ્ફા કણો વિચલન પામશે અહીં પ્રોટોન કરતા આલ્ફા કણો વધારે ભારત હોવાથી વિચલનની અપેક્ષા ન હતી બરાબર ચાલો તો આ હતું તો એમણે જે અવલોકન કર્યું તો કેવું હતું કે દર બાર હજાર આલ્ફા કણમાંથી એક આલ્ફા કણ એકસો ના ખૂણ અથડાઈને પાછો ફરે કેટલામાંથી દર બાર હજારની અંદરથી એક કણ એવો છે કે જે અથડાઈને પાછો ફરે છે

ત્યારબાદ આપણે તે લાક્ષણિકતાઓ પણ જોઈ હતી કે પરમાણુ મતલબ આ રુદ્ર ફોર્ડે જે કહ્યું હતું મતલબ આ પ્રયોગ કરીને જે દર્શાવ્યું તેવું હતું કે પરમાણુમાં રહેલ ધર્મિદભાઈ કારણે તેણે નામ આપ્યું હતું કે પરમાણુ કેન્દ્ર બરાબર કે જેની અંદર આખા પરમાણુનો સમગ્ર દળ સમાયેલો છે અને ઇલેક્ટ્રોન જે છે તે પરમાણુની આજુબાજુ એટલે કે આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરતું રહે છે તમે અહીંયા જોઈ શકો છો આ આખોટીની અંદર વચ્ચે જે છે તે પ્રોટોન છે એટલે કે પરમાણુનું કેન્દ્ર છે અને તેની આજુબાજુ જે છે તે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે અને પરમાણુના કદની સાપેક્ષ તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે બરાબર એટલે કે આખો પરમાણુ છે પરમાણુ સાપેક્ષ છે તેનું આ તમે જોઈ શકો આ કેન્દ્ર ખૂબ જ નાનું છે ઓકે ચાલો અહીંયા સુધી આપણે કાલે ભણેલા હતા બરાબર ચાલો હવે જે આગળનું જોવાનું છે તે બીજા એક વૈજ્ઞાનિકના અહેવાલ છે બરાબર જો જે થોમ્સનનું થઈ ગયું ત્યારબાદ આ રૂટર ફોર્ડ થઈ ગયું હવે જે આપણે આગળ જોવાનું છે તે બીજો એક વૈજ્ઞાનિક છે કે જેનું નામ છે નીલ્સ બોહર શું નામ છે નીલ્સ બોહર બરાબર તો નીલ્સ બોહરે મતલબ શું મતલબ કહ્યું હતું અને તેની અભિધારણાઓ શું હતી બરાબર ઘણી વખતે બે માર્ક્સ અંદર પૂછાય છે એટલે ધ્યાનથી સાંભળજો ચાલો નીલ બોહર નામના વૈજ્ઞાનિકે પરમાણુ બંધારણ અંગે કેટલીક અભિધારણાઓ આપી હતી અને એમાં પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી આવેલું કે નહીં આવેલું સોર મંડળ વિશે જાણો છો કે જેની અંદર વચ્ચે સૂર્ય હોય છે અને આજુબાજુ ગ્રહો ભ્રમણ કરતા હોય છે આવેલું કઈ આવું જવાબ આપો જલ્દી જલ્દી જવાબ આપો બીજી गर्ल्स સૌરમંડળ વિશે કઈ યાદ યાદ છે કે વચ્ચે સૂર્ય હોય અને આજુબાજુ જે છે તે પૃથ્વી શુક્ર મંગળ ગુરુ બરાબર ગ્રહો પરિભ્રમણ કરતા હોય બે છોકરી નો રિપ્લાય હોય બીજી છોકરીઓ ક્યાં છે ત્રણ ચાર જલ્દી બીજા રિપ્લાય આપો છોકરાઓમાં છે જલ્દી રિપ્લાય આપો ઓકે ચાલો તો જેવી રીતે સૌર મંડળની અંદર સૂર્યની આજુબાજુ ગ્રહો પરિભ્રમણ કરતા હોય છે એ જ પ્રકારે અહીંયા પણ પ્રોટોન સોરી પરમાણુની અંદર ઇલેક્ટ્રોન જે છે તે સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ બીજા ગ્રહો છે પૃથ્વી છે શનિ છે મંગળ છે બરાબર તો એ જે રીતે એ ફરે છે એવી રીતે આ કેન્દ્રની અંદર શું છે પ્રોટોન છે અને એની આજુબાજુ આ ઇલેક્ટ્રોન છે આ પણ આ એક ઇલેક્ટ્રોન આ બીજો આ ત્રીજો આ ચોથો

આ કે કોસ છે કેન્દ્રની સૌથી નજીકનું કયું છે કે છે બરાબર એટલે એના એના પછીનું જે છે તે એલ છે બરાબર એના પછીની જે કક્ષા કે કોષ છે તેને એમ કોષ કહેવામાં આવે એના પછી સૌથી છેલ્લી જે કક્ષા છે બારની તેને એન કોષ કહેવામાં આવે બરાબર તો આ કક્ષા છે એને કોષ પણ કહેવામાં આવે બરાબર એને દર્શાવવું હોય તો આ એન વન જે છે તે એન બીજી છે ને એન ટ્રીજી છે ને એન ચોથી છે ને એન તરીકે દર્શાવવામાં આવે છે બરાબર તો નીલ્સ બોહરે શું કહ્યું હતું કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓને માન્ય કક્ષા તરીકે ગણવામાં આવે છે એટલે સ્વતંત્ર કક્ષા એટલે કે માન્ય કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી એટલે શું કે આ જે કક્ષાઓની અંદર જ્યારે ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરે છે પરમાણુ મતલબ કેન્દ્રની આજુબાજુ ત્યારે તેઓ વિકિરણ સ્વરૂપે ઊર્જા મુક્ત કરતા નથી એવું કોણ કહેતું હતું નીલ્સ બોહર કહેતા હતા બરાબર કે ઉર્જા ઇલેક્ટ્રોન પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી ઓકે આ કક્ષાઓ અથવા કોષને ઊર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે સમજો આ કક્ષાઓ અથવા કોષને શું કહેવામાં આવે છે ઊર્જા સ્તર એટલે આ જે રાઉન્ડ દેખાય છે ને ગોળ ગોળ એને શું કહેવામાં આવે છે તરીકે ઓળખવામાં આવે છે અને તેમને નામ આપવામાં આવેલા છે સૌથી નજીકની જે કક્ષા અથવા કોષ છે તેને કે તેના પછીનું એલ પછીનું એમ તેના પછીનું એન બરાબર અને અક્ષરો દ્વારા જો બતાવવું હોય તો એક બે ત્રણ ચાર બરાબર આ સંખ્યાઓ વગર દર્શાવવામાં આવે છે સમજ પડે છે આમાં રિપ્લાય આપો જલ્દી ફટાફટ રિપ્લાય આપો કે આગળ ચાલ આપણે સમજ પડી ગઈ આ બે માર્કસની અંદર ઘણી વખત પૂછાય છે બરાબર એટલે યાદ રાખવાનું ઓકે ચાલો ચાલો ચૌદમો ટોપિક મુદ્દો લઈએ કે થોમ્સન ના પરમાણુ ના આધારે સમજાવો કે પરમાણુ સમગ્ર સમગ્ર તટસ્થ છે તો ના પરમાણુના નમૂના મુજબ પરમાણુમાં ઋણભાર અને ધનભાર બંને સમાન માત્રામાં હોય છે કોણ રીતે તું તે થોમ્સન કહેતા બરાબર તેથી પરમાણુ જે છે તે વીજબાની દ્રષ્ટિએ કેવું છે તટસ્થ છે સમગ્રત્યા એટલે કે પૂરેપૂરો પરમાણુ જે છે તે કેવું છે તટસ્થ એટલે કે જેટલા તેની અંદર પ્લોટોની સંખ્યા હશે એટલી જ તેઓની અંદર કેટલી હશે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ હશે ઓકે ચાલો ત્યારબાદ રૂઠરફોર્ડના પરમાણુ પરમાણુના નમૂનાના આધારે પરમાણુના કેન્દ્રમાં કયો કણ હાજર હોય છે બરાબર તો નમૂનાના આધારે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન નામ પ્રોટોન જે છે તે અપરમાણ્વીય કણ તરીકે હાજર હોય જો અહીંયા તમને બાજુમાં એક ફોટો આપેલો છે કે જે આ રૂઠળ નો પરમાણુ મતલબ પીક છે આ કોણ છે ફોર્ડ છે બરાબર યાદ રાખજો

આગળ જઈએ તો આ બોહરના નમૂનાને આપણે આ તરીકે આ રીતે પણ દર્શાવી શકીએ કે વચ્ચે પ્રોટોન આ ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન આ રીતે ઇલેક્ટ્રોન આ કક્ષામાં ફરે છે ત્યારબાદ આલ્ફા પ્રયોગમાં સોનાના વરખને બદલે અન્ય કોઈ ધાતુના વરખનો ઉપયોગ કરીને કરવામાં આવે તો શું અવલોકન નોંધી શકાય બરાબર એટલે કે આ રોઢરફે આ સોનાના વરખનો ઉપયોગ કર્યો હતો તો સોનાના બદલે કોઈ અન્ય ધાતુનો વરખનો ઉપયોગ કરીએ તો 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 અવલોકન અલગ આવી શકે એના વિશે જોઈએ આલ્ફા પ્રયોગમાં સોનાના વરખને બદલે જો તેના કરતા વધુ ભારે ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો વિચલન જે છે તે વધુ પ્રમાણમાં થશે અને જો સોના કરતા હલકી ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો વિચલન ઓછા પ્રમાણમાં જોવા મળશે બરાબર ઓછા વધતા પ્રમાણમાં એટલે કે વિચલન જે પેલા આપણે જોયું હતું ને કે બાર હજારની અંદરથી એક આલ્ફા કણ વિચલન પામે એટલે કે કેન્દ્રની અંદર પ્રોટોન સાથે અથડાઈને તે પાછો ફરે છે બાકીના અગિયાર હજાર નવસો પસાર થઈ જાય છે તો જ્યારે સોનાથી ભારે વધુ ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો જે જે ડર છે તે કેવો થશે વધી જશે બરાબર એટલે કે આમાં જો સોનાની અંદર જો બાર હજાર માંથી ફક્ત જો એક જ આલ્ફા કોર્પ અથડાતો હતો તો એના બદલે બાર બાર હજાર માંથી એકના બદલે પાંચ છો અથડાશે અથવા તો પચાસ ની આસપાસ અથડાશે કેમ આવું થશે કારણ કે ભારે ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો બરાબર અને જો એનાથી હલકી ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો બાર હજારના બદલે પંદર હજાર કણમાંથી એક અથડાશે અથવા તો સત્તર હજાર માંથી અથવા તો વીસ હજાર કણોની અંદરથી એક કણ જે છે તે અથડાશે બરાબર ચાલો તો ભારે ધાતુમાં અપાકર્ષણની માત્રા વધારે ભારે ધાતુમાં અપાકર્ષણની માત્રા વધુ જ્યારે હલકી ધાતુમાં અપાકર્ષણની માત્રા ઓછી હોય છે ઓકે ચાલો અત્યારે આપણે જોયું કે પ્રોટોન અને ન્યુટ્રોન ઇલેક્ટ્રોન અપરમાણિકરણ કે જેને નામ આપવામાં આવ્યું છે ન્યુટ્રોન શું છે નામ ન્યુટ્રોન શબ્દ યાદ રાખજો બરાબર આપણે આ ત્રણ શબ્દો ખાસ આપણે ધ્યાનમાં રાખવાના છે પ્રોટોન ઇલેક્ટ્રોન અને

ધરાવતું હતું પરંતુ તે કેવું હતું વીજભાર વગરનું હતું કેવું હતું એટલે કે તેને તટસ્થ કહેવામાં આવે ન ન ધન વીજભાર વીજભાર કે ઋણ તેથી તેનું દળ પ્રોટોનના જેટલું જ હતું કેવું તેનું જે દળ હતું તે પ્રોટોનના દર જેટલું જ હતું એટલે તેને ન્યુટ્રોન નામ આપવામાં આવ્યું હતું શું નામ આપવામાં આવ્યું હતું ન્યુટ્રોન નામ યાદ રાખજો કે ન્યુટ્રોન એ પરમાણુના કેન્દ્રમાં આવેલો હોય છે અને હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન હોતો નથી બરાબર એક પૂછાઈ જાય છે કે ન્યૂટ્રોન ક્યાં આવેલું હોય તો પરમાણુના કેન્દ્રમાં આવેલું હોય બરાબર જો પરમાણુના કેન્દ્રમાં બે કણ આવેલા હોય એક છે ન્યુટ્રોન અને બીજું છે પ્રોટોન બરાબર એમાં અને ત્રીજો જે કણ જે છે ઇલેક્ટ્રોન જે છે તે ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતો રહે છે

પરમાણુ સમગ્ર દળ પ્રોટોન અને ન્યુટ્રોનના દર સરવાળા જેટલું હોય છે બરાબર એટલે કે બંને કેન્દ્રમાં રહેલા છે અને બધું દળ ક્યાં છે કેન્દ્રમાં કેન્દ્રમાં અને બે રહેલા છે એક પ્રોટોન અને એક ન્યૂટ્રોન તો જેટલું પ્રોટોન અને ન્યૂટ્રોનનો જે દળ હશે બંનેનો સરવારો કરવામાં આવે સરવારો કરીને જે આંકડો મળે તે શું છે આપણો આખા સમગ્ર પરમાણુ નું દર છે બરાબર એટલા માટે શું કહેવામાં આવ્યું છે પરમાણુ સમગ્ર દળ પ્રોટોન અને ન્યુટ્રોનના દરના સરવારા બરાબર હોય કે પરમાણુમાં રહેલા કણો તો કેટલા ત્રણ કણો જોવા મળે છે કયા કયા પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન બરાબર એમાં કેન્દ્રની અંદર બે કણ છે પ્રોટોન અને ન્યૂટ્રોન જ્યારે કેન્દ્રની ફરતે કોણ રહે ઇલેક્ટ્રોન રહે છે બરાબર એમાં પ્રોટોન ધન વીજભાર ધરાવે ન્યુટ્રોન તટસ્થ છે અને ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે ઓકે જો હિલિયમ વાત કરીએ હિલિયમ એટલે કે એચ ઈ હિલિયમ પરમાણુનો પરમાણ્વીય દળ ચાર છે ચાર યુ એટલે યુનિટ યુ એટલે યુનિટ તો હિલિયમ નો પરમાણ્વીય દળ ચાર છે અને તેના કેન્દ્રમાં બે પ્રોટોન છે તો તેમાં કેટલા ન્યુટ્રોન હશે સમજો પરમાણુય દળ હિલિયમ નું કેટલું છે 4 છે અને તેના કેન્દ્રમાં બે પ્રોટોન છે તો તેમાં કેટલા ન્યુટ્રોન હશે બરાબર તો એના માટે આપણે અહીંયા જોઈ ગયા કે પરમાણુનો સમગ્ર દળ પ્રોટોન અને ન્યુટ્રોન ના દળના સરવાળા જેટલું જ હોય તો જો બે પ્રોટોન છે તો એમાં બે શું હશે ન્યુટ્રોન પણ હશે બરાબર એટલે કે ટોટલ એનું દળ 4 છે તો 4 માંથી જો બે પ્રોટોન નીકળી જાય તો બીજા બે કેટલા બચ્યા ન્યુટ્રોન બચ્યા જો ન્યુટ્રોન એ માઇનસ પી એ શું છે તો ટોટલ ટોટલ દર દર કેટલું છે છે એમાંથી પી પી એટલે પ્રોટોન પ્રોટોન ની સંખ્યા કેટલી છે બે બરાબર ચાર માંથી બે માઇનસ કરીએ તો કેટલા રહી બે તો આ બે જે છે તે શું છે ન્યુટ્રોન ની સંખ્યા છે સમજ પડે છે રિપ્લાય આપજો પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન બરાબર કોઈ સવાલ છે આગળ જઈએ આપણે ઓકે ચાલો આગળ જઈએ આગળનો આપણો જે ટોપિક જે છે આ કે વિવિધ કક્ષાઓમાં એટલે કે કોષોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય છે તે આપણા કટ કરી નાખ્યું છે બરાબર હવેનો આપણો તે નેક્સ્ટ ટોપિક છે પરમાણુ મતલબ સંયોજકતા છે સોરી પરમાણુ બંધારણ થઈ ગયું સંયોજકતા આપણે ભણવાની છે બરાબર એટલે પેલો ટોપિક કટ કર્યો છે એટલે આપણે સંયોજકતાથી હવે ભણીશું ઓકે ચાલો ચાલો આગળ જઈએ ઓકે સંયોજકતા પરમાણુની સંયોજકતા એટલે શું પેલા આપણે સમજી લઈએ તો પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહેવામાં આવે છે બરાબર ચાલો એટલે સમજી લઈએ શું કહેવા માંગે છે પરમાણુની સૌથી બહારની કક્ષામાં એટલે શું તો એના માટે આપણે ઉપર જોઈએ અહીંયા પેલો બોહર નો જે નમૂનો હતો ને બરાબર જો માની લો આ પરમાણુઓ છે આ કેટલા છે પ્રથમ અઢાર તત્વના પરમાણુ બંધારણ છે બરાબર એની અંદર આપણે ઉદાહરણ તરીકે લઈએ કોઈ એક લઈએ લઈએ આ બરાબર જો એની કક્ષા કેટલી છે છે બે કક્ષા કક્ષા એ આ અને આ બીજી કક્ષા બરાબર તો પહેલી કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોન છે બીજી કક્ષાની અંદર કેટલા આ બતાવેલા છે આ એક અને આ બે ઇલેક્ટ્રોન છે ઓકે તો અહીંયા આપણે શું જોયું કે પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે બરાબર ચાલો એટલે શું તો દરેક તત્વના પરમાણુ સાથે સંયોજાવા માટેની નિશ્ચિત ક્ષમતા ધરાવે છે જેને સંયોજકતા કહેવામાં આવે છે બરાબર સંયોજકતાને બીજા એકદમ સાદી ભાષામાં દેશી ભાષામાં જો આપણે સમજવું હોય તો એમ સમજો કે જોડાવાની શક્તિ જોડાવાની શક્તિ એટલે કે બે અણુઓ જે છે બે પરમાણુઓ જે છે તે એકબીજા સાથે જોડાય શું થાય જોડાય તો એ જે જોડાવાની શક્તિ કેટલા પ્રમાણમાં જોડાઈ શકે કેટલી ક્ષમતાથી જોડાઈ શકે તે ક્ષમતાને શું કહેવામાં આવે સંયોજકતા કહેવામાં આવે છે બરાબર અને પરમાણુની સૌથી બહારની જે કક્ષામાં હોય બરાબર એટલે કે કક્ષા એક બે ત્રણ ચાર બરાબર ગમે એટલી હોય શકે તો ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે આટલું યાદ રાખજો તો કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ આઠ ઇલેક્ટ્રોન સમાવી શકાય છે સમજો આવો શબ્દને કોઈ પણ બાહ્યતમ એટલે કે કોઈપણ પરમાણુની સૌથી બહારની કક્ષામાં વધુમાં વધુ આઠ ઇલેક્ટ્રોન સમાવી શકાય છે ઓકે જે તત્વોની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વોના પરમાણુઓ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે છે આવા તત્વોના પરમાણુઓની અન્ય તત્વોના પરમાણુઓ સાથે સંયોજાવાની ક્ષમતા અથવા સંયોજકતા શૂન્ય હોય છે અને જે તત્વોની સંયોજકતા શૂન્ય હોય તેવા તત્વોને નિષ્ક્રિય તત્વો કહે છે અને નિષ્ક્રિય તત્વો પૈકી માત્ર હિલિયમ બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે જ્યારે બાકીના તત્વોની બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન છે ચાલો આને સમજીએ આપણે શું કહેવા માંગીએ તો માની લો કે બે બેન્ચ છે ક્લાસરૂમમાં શું છે બે બેન્ચ છે એક બેન્ચની ઉપર વધુમાં વધુ ત્રણ વિદ્યાર્થીઓ બેસી શકે કેટલા બેસી શકે ત્રણ બરાબર તો હવે જો એક બેન્ચ ની ઉપર બે વિદ્યાર્થી બેઠા હોય ઓલરેડી બરાબર તો તેમાં કેટલા વિદ્યાર્થી બીજું આ બીજા આવી શકે એક ની જગ્યા બાકી છે ને તો એક વિદ્યાર્થી હજુ આવી શકે બરાબર અને જો એ બેન્ચ ની ઉપર ઓલરેડી પહેલાથી ત્રણ બેસ્યા હોય બેઠા હોય બરાબર અને એટલે જગ્યા ભરાઈ ગઈ હવે કોઈ નવો વિદ્યાર્થી આવીને એ બેન્ચ ની ઉપર બેસવા માંગે તો એને કોઈ જગ્યા મળશે નહીં કારણ કે પહેલાથી તે ફૂલ થઈ ગયું છે એવી જ રીતે જો અહીંયા તમે સમજી શકો કે જે બહારની કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વોના પરમાણુઓ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે છે એટલે પરમાણુઓ કઈ પ્રક્રિયાથી જોડાય રાસાયણિક પ્રક્રિયાથી જોડાય બરાબર પરંતુ જ્યારે છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોનથી જ ભરાઈ ગઈ હોય બરાબર તો અન્ય તત્વ પરમાણુના ઇલેક્ટ્રોન તેની અંદર ગોઠવાઈ શકશે નહીં બરાબર એટલે મારે તેઓને કેવા કેવા આવે છે તે કેવા હોય છે ઓછી રાસાયણિક સક્રિયતા એટલે તે રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં આવા તત્વોના પરમાણુઓની અન્ય તત્વોના પરમાણુઓ સાથે સંયોજાવાની ક્ષમતા અથવા સંયોજકતા શૂન્ય હોય છે બરાબર એટલે એક બેન્ચ આખી આખી ફૂલ થઈ ગઈ હોય બરાબર તો એ બેન્ચના વિદ્યાર્થીઓ બરાબર બીજી બેન્ચમાંથી કોઈ વિદ્યાર્થી પછી તમારી બેન્ચ પર આવવા માંગે બરાબર તો જગ્યા ફૂલ હોવાના કારણે તમે જગ્યા આપી શકશો નહીં એટલે કે તમારી અને બીજા વિદ્યાર્થી જે બીજી બેન્ચ પરથી આવ્યો છે તેની વચ્ચે જોડાવાની કે બેસવાની ક્ષમતા કેવી હોય થઈ જાય છે ઓછી થઈ જાય છે બરાબર એટલે કે શૂન્ય થઈ જાય છે કેમ કે જગ્યા મળતી જ નથી ઓલરેડી બેન્ચ કેવી છે ફૂલ થઈ ગઈ છે સમજ પડે છે રિપ્લાય આપજો સમજ પડે ઉદાહરણમાં બીજી છોકરીઓને સમજ પડે છે આપો તો એવી રીતે સંયોજકતા કેવી થઈ જાય છે શૂન્ય થઈ જાય તો જે તત્વો સંયોજકતા શૂન્ય થઈ ગઈ હોય તેવા તત્વોને શું કહેવામાં આવે નિષ્ક્રિય તત્વો કહેવામાં આવે યાદ રાખજો આ શબ્દને કે જે તત્વો સંયોજકતા શૂન્ય થઈ ગઈ હોય બરાબર સંયોજકતા ઓછી હોય એટલે કે તેઓની છેલ્લી બાહ્યકતમ કક્ષા જે છે તે ઇલેક્ટ્રોનની સંપૂર્ણ ભરાઈ ગઈ હોય તેવા તત્વોની સંયોજકતા શૂન્ય હોય તો તેવા તત્વોને નિષ્ક્રિય તત્વો કહેવામાં આવે શું કહેવામાં આવે નિષ્ક્રિય તત્વો બરાબર ચાલો હવે નિષ્ક્રિય તત્વો પૈકી માત્ર હિલિયમની બહારની કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે કેટલા ઇલેક્ટ્રોન છે બે ઇલેક્ટ્રોન છે

દરેક તત્વના પરમાણુ બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે ચાલો અષ્ટક રચના એટલે શું સમજો અષ્ટક રચના એટલે કે પરમાણુની સૌ બહારની કક્ષામાં જો આઠ ઇલેક્ટ્રોન આવી જાય કેટલા ઇલેક્ટ્રોન આવી જાય આઠ ઇલેક્ટ્રોન આવી જાય એટલે કે બાહ્ય કક્ષા ફૂલ થઈ જાય ભરાઈ જાય અને જે રચના બને તેને કહેવામાં આવે છે અષ્ટક રચના શું આવે છે અષ્ટક રચના જો અહીંયા કદાચ હોય તો આપણે જોઈ લઈએ અષ્ટક નહીં આમાં બતાવ્યું નથી કઈ નથી ચાલો આની અંદર આવેલું નથી બરાબર એટલે કોઈ પણ પરમાણુ હશે તે દરેક તત્વનો પરમાણુ બાહ્ય કક્ષામાં રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા આપલે કરે છે એટલે શું માની લો એક તત્વ છે તેની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે કેવી છે ઓછી છે બરાબર બહારની કક્ષામાં બે કે ચાર કે છ છે બરાબર હવે તેને અષ્ટક રચના પ્રાપ્ત કરવી છે એટલે કે આઠ મતલબ આખી કક્ષા ભરવી છે તો તેને કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો આઠ ઇલેક્ટ્રોન હોવા જોઈએ જો તેની પાસે બે ઇલેક્ટ્રોન હોય તો બીજા તેને કેટલા કેટલા હજુ જોઈશે તો છ ઇલેક્ટ્રોન હજુ જોઈશે જેના રીતે અષ્ટક રચના પ્રાપ્ત કરી લે જો એની પાસે ઓલરેડી એક પરમાણુ પાસે બાહ્ય કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન હોય તો અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે તેને બીજા કેટલા જોઈશે ચાર ઇલેક્ટ્રોન કોઈ કોઈ કક્ષા મતલબમાં પરમાણુની બાહ્ય કક્ષામાં છ ઇલેક્ટ્રોન હોય તો અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે તેને બીજા કેટલા બે ઇલેક્ટ્રોનની જરૂર પડે બરાબર એટલે સમજો કે અષ્ટક કોને કહેવામાં આવે તો જેની બાહ્ય કક્ષામાં પૂરેપૂરા આઠ ઇલેક્ટ્રોન આવી ગયેલા હોય બરાબર ભરાઈ ગઈ હોય બરાબર તેને અષ્ટક કહેવામાં આવે તો દરેક પરમાણુ બાહ્ય કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને તે તે તેના માટે પરમાણુ શું કરશે તો અન્ય પરમાણુ સાથે ભાગીદારી કરે અન્ય તત્વને શું કહે કે તારા તારા પરમાણુની અંદરથી આટલા ઇલેક્ટ્રોન મને આપી દે જો એની પાસે છ હોય તો એ કેટલા માંગે બે માંગે એટલે કે સંયોજન પામે એટલે કે ભેગા થાય ભાગીદારી કરે અથવા તો આપલે કરે છે બરાબર ઉદાહરણ તરીકે આપણે અહીંયા જોઈએ જો આ એક તમે તમે જુઓ એ અંદર જોઈ શકો છો કે આપણે અહીંયા ઉદાહરણ લઈએ કે નું ઉદાહરણ લઈએ જો નિયોન ની અંદર તમે જોઈ શકો કે તેનું પરમાણ્વીય તેની સંજ્ઞા એન છે પરમાણુય ક્રમાંક દસ છે તેમાં પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન ની સંખ્યા અને ન્યુટ્રોન ની સંખ્યા દસ 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 છે ઓકે ચાલો આ તેની કક્ષાઓ છે બહારની કક્ષાઓ

જે કક્ષા છે તેની અંદર મેક્સિમમ બે ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે કેટલા ગોઠવાઈ શકે બે અને ત્યાર પછીની જે કક્ષા છે તેની અંદર મેક્સિમમ કેટલા ગોઠવાઈ શકે આઠ ગોઠવાઈ શકે કેટલા ગોઠવાઈ શકે આઠ બરાબર તો પહેલી કક્ષાને છોડીને બીજી બધી કક્ષામાં કેટલા આઠ ગોઠવાઈ શકે તો આની પાસે કેટલા છે પહેલી કક્ષામાં બે આવી ગયા ટોટલ કેટલા છે દસ છે ઇલેક્ટ્રોન પેલી કક્ષામાં બે બીજા આઠ એની બેન્ચ ફૂલ થઈ ગઈ બરાબર હવે કોઈ નવા પરમા પરમાણુ મતલબ ઇલેક્ટ્રોનની જગ્યા બાકી નથી એટલે એની સંરચ્તા કેવી કહેવામાં આવશે ઝીરો કહેવામાં આવશે બરાબર બીજી એક ફ્લોરિનની વાત કરીએ બરાબર આ ફ્લોરિન ફ્લોરિનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા તમે જોઈ શકો કેટલી છે છે અહીંયા બરાબર તો પહેલી કક્ષામાં વધુમાં ઇલેક્ટ્રોનમાં ઇલેક્ટ્રોન ની ગોઠવણી થઈ શકશે તો બે ઇલેક્ટ્રોન ગોઠવાશે કે કક્ષામાં બીજી કક્ષાની અંદર હવે નવ માંથી બે જાય તો કેટલા રહે સાત તો બીજી કક્ષાની અંદર કેટલા આવી શકે પૈસા કેટલા નવ માંથી બે જાય સાત બરાબર તો સાત બચેલા છે તો એ સાત જે છે તે બીજી કક્ષાની અંદર તે ગોઠવાઈ જશે પરંતુ તેને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે હજુ એકની જરૂર પડે બરાબર એટલે કે એક સીટ ખાલી છે એક જગ્યા ખાલી છે તો એ એક જગ્યા ખાલી હોવાના કારણે એ શું કહેવામાં આવશે તેની સંયોજકતા એટલે કે તે એકને હજુ આવવા દેશે એ એક ઇલેક્ટ્રોન ને આવવા દે છે બરાબર એવી જ રીતે તમે અહીંયા જો કાર્બન જો કાર્બન ની વાત કરીએ તો કાર્બન નો જે પરમાણ્વીય ક્રમાંક છ છે તેમાં પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા પણ કેટલી છે છ છે અને ઇલેક્ટ્રોન પણ કેટલા છે

હા ખરી પેલી કક્ષા જે હોય તેની અંદર મેક્સિમમ બે આવે બરાબર અને બીજી કક્ષા જે છે તેની અંદર બીજી બધી કક્ષાઓની અંદર મેક્સિમમ આઠ આવી શકે કેટલા આવી શકે જો એટલે તમે અહીંયા જોઈ શકો કે આ પેલી કક્ષા કઈ કે વાળી છે એની અંદર જુઓ મેક્સિમમ બે છે બે થી વધારે એકમાં પણ નથી બરાબર અને જો બીજી કક્ષા જે છે આ એલ વાળી તેની અંદર પણ જો મેક્સિમમ આઠ હશે આઠ થી વધારે ના હોય બરાબર જોયો પરંતુ અહીંયા હાઇડ્રોજનની અંદર તમે જોઈ શકો ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ છે એટલે કે પહેલી કક્ષા હજુ પણ પૂરેપૂરી ભરાઈ નથી એટલે તેની સંયોજકતા કેટલી આવશે હજુ જગ્યા બાકી છે બે માંથી એક હોય જો કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવી શકે બરાબર એ તમને અહિયાં બતાવેલું છે કે જો પહેલી કક્ષાની અંદર પ્રથમ કક્ષા અથવા કે કોષની અંદર મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા આવી શકે તો બે આવી શકે કેટલા આવી શકે બે બીજી અંદર ઇલેક્ટ્રોન આવી શકે ત્રીજી કક્ષાની અંદર મેક્સિમમ અઢાર ઇલેક્ટ્રોન આવી શકે અને ચોથી કક્ષાની અંદર મેક્સિમમ બત્રીસ ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે અને આજે બે આઠ અઢાર બત્રીસ તેના આધારે કહી શકાય તો જુઓ તેનો વર્ગ લેવામાં આવે શું લેવામાં આવે વર્ગ બરાબર તો જો અહીંયા આ પેલી કક્ષા બરાબર આ બીજી કક્ષા આ ત્રીજી કક્ષા અને આ ચોથી કક્ષા બરાબર જો તો બે ગુણ્યા એક બે કા બે થશે બે નો બે ગુણ્યા બે નો ઓવર કેટલો થશે એટલે કે પેલી કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોન આવે બરાબર બીજી કક્ષા જે છે તેની અંદર કેટલા થશે બે દુ ચાર અને ચાર દુ

કે પહેલી કક્ષામાં બે મેક્સિમમ બે આવશે બીજી કક્ષામાં મેક્સિમમ કેટલા છે આઠ આવે છે જો આ આઠ વાળું ભરાઈ જાય છે પછી તે ત્રીજી કક્ષામાં આવે છે ઓકે તો દરેક તત્વ તત્વ જે કઈ પરમાણુ હોય તે બાહ્ય કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે અને જો એની પાસે ઓછા હોય તો તે શું કરશે બીજા કોઈ પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવશે અથવા વધારે હશે તો બીજી કોઈ કક્ષાને આપી દેશે બરાબર એટલે તે એના કારણે શું કરશે અષ્ટક રચના પ્રાપ્ત કરી લે છે બે કે તેથી વધુ તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી કરતા અથવા વિનિમય કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહેવામાં આવે છે બરાબર તો આટલી સમજ પડે એમાં આપણો ટાઈમ થોડો વધારે થઈ ગયો એટલે આપણે અહીંયા લેક્ચર અહીંયા જ પૂરું કરીએ બરાબર કોઈને સવાલ હોય તો તમે પૂછી લેજો બરાબર મેસેજ કરજો ઓકે આ સત્યાવીસના મુદ્દાથી આપણે આવતીકાલે અથવા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધીશું ઓકે અલ્લાહ હાફિઝ